जामनगर शहर तो ठीक हवे हाईवे पर पण रखड़ता ढोरे अडिंगो जमाव्यो। जामनगर ध्रोल हाईवे पर रखड़ता ढोरनो त्रास जोवा मळी रह्यो छे। हाईवे पर वाहन चालको अने राहदारीओमां रस्ते रखड़ता ढोरथी हवे भय फैलाव। ध्रोल में नगरपालिका विस्तार में आवेला हाईवे पर रस्ता में ढोर अडिंगो जमावी बैठा छे। अनेक वखत रस्ता उपर ढोरे लोकोने अड़फेटे लीधा, जेमां अनेक लोकोए जीव पण गुमाव्या। तंत्र लोकोने आ रखड़ता ढोरना त्रासथी मुक्ति मळे तेवी मांग करी रह्या छे। जामनगर शहर तो ठीक, जामनगर राजकोट हाईवे पर ध्रोल नजीक ढोरनो त्रास छे ते लोकोने सतावी रह्यो छे। जे प्रकारना दृश्य आप जोई रह्या छो, जामनगर राजकोट हाईवे पर अहीं जे प्रकारे रस्ता उपर ढोर अडिंगो जमावीने बैठा छे, जेने लईने वाहन चालकोने पारावार मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। 18 सरकारी क्वार्टर जे ध्रोलना आवेला छे ते नजीक आ राजकोटथी जामनगर तरफ आवतो मुख्य हाईवे छे। हाईवे पर अत्यारे जे दृश्य जोई रह्या छो, वाहन चालकोने जे ढोर छे ए ढोरथी ફરીને આવવું પડી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્યો છે, દ્રશ્યો અનેક અકસ્માત સર્જી રહ્યા છે। ખાસ કરીને ધ્રોલમાં જે આ પરિસ્થિતિ છે, પરિસ્થિતિથી લોકો ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે। શહેરની અંદર જે ઢોરનો ત્રાસ હતો એ હવે રસ્તાને બદલે હવે હાઈવે ઉપર પહોંચ્યો છે। અહીં જે સ્થાનિકો પણ આવી રહ્યા છે, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને કેવું અહીં પરિસ્થિતિ છે, શું કહેશો, ઢોરનો ત્રાસ અહીંયા કેવો છે? સાહેબ, આ ઢોરનો ત્રાસ આ તમારી નજર સામે છે, એમાં તો મારે બીજું કાંઈ કહેવાનું નથી। તમે કેમેરામાં ને આંતેન બધું જોઈ શકો છો, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી। અને હાઈવે ઉપર તો આ અડિંગો જમાવીને બેઠા છે બધા ઢોર લોકો। કેટલા અકસ્માતો થાય છે ઢોરના કારણે? એ દર અઠવાડિયામાં 2-3 અકસ્માત 3 પોઈન્ટ ઉપર થાય છે, ખારવા ચોકડી, માર્કેટિંગ યાર્ડ અને ત્રિકોણ। રાહદારીઓ ઉપરાંત વાહન ચાલકોને પણ ધ્રોલના રસ્તા ઉપર હવે ઢોરનો ત્રાસ સતાવી રહ્યો છે। શહેરના જે રસ્તાઓ ઉપર ઢોરનો ત્રાસ છે હવે હાઈવે સુધી પહોંચ્યો છે, ત્યારે તંત્રવાહકો ઢોરની આ સમસ્યાથી કાયમી નિવેડો લાવે અને લોકોને ઢોરના ત્રાસથી મુક્તિ અપાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધ્રોલ, જામનગર। તો ધ્રોલ પાલિકા વિસ્તારમાં કઈ રીતે ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે, વાહન ચાલકોને પણ અહીં ભય સતાવી રહ્યો છે અકસ્માતનો। રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ પ્રશાસનની ઊંઘ નથી ઉડી રહી અને હાઈવે પર પણ હવે ઢોરના અડિંગા સામે કોઈ જ કાર્યવાહી, કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી। બે અલગ અલગ તસવીરો તમારી સમક્ષ છે। દ્વારકામાં કઈ રીતે ભીડની વચ્ચે આખલો આવી ચડ્યો અને જે શ્રદ્ધાળુઓ ત્યાં આવ્યા હતા તેમનામાં અફરાતફરી મચી ગઈ। બીજી તરફ જામનગરના હાઈવેના દ્રશ્યો છે, ધ્રોલ પાલિકાના દ્રશ્યો છે, જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ આ ઢોર અડિંગો જમાવીને બેઠા છે। કોઈ વાહન ચાલકનું ધ્યાન ન હોય અને તે અહીંથી પસાર થાય તો અકસ્માતનો ભોગ તે બની શકે છે। એટલે નાગરિકોને હવે જાતે જ સતર્કતા અને સાવધાની રાખવી પડશે, કારણ કે પ્રશાસનની નિષ્ક્રિયતા એટલી હદે વધી ગઈ છે કે તેમને આ દ્રશ્યો દેખાતા જ નથી। રખડતા ઢોરની અડફેટે અનેક વખત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ જમીની હકીકત એ જ છે કે તેનાથી છુટકારો મળવો હવે શક્ય નથી। ભલે પ્રશાસનના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય, મોટા મોટા દાવા કરતા હોય, પરંતુ હકીકત તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ શકો છો। દ્વારકામાં મંદિરમાં કઈ રીતે ભક્તો ઉમટ્યા હતા દર્શન કરવા માટે અને બહાર ભીડની વચ્ચે આખલો આવી ચડ્યો, લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો, દોડાદોડી થવા માંડી। હવે આ આખલાની આગળ કોઈ નાનું બાળક અથવા તો વૃદ્ધ આવી જાય તો તેની કેવી દુર્દશા થાય? બીજી તરફ જામનગરમાં પણ તસવીરો અલગ નથી, અહીં રસ્તાની વચ્ચે ઢોર અડિંગો જમાવીને બેઠા છે, પરંતુ કોઈ અધિકારીને ફુરસત જ નથી કે તે અહીં કામગીરી કરે। સમાચારોમાં આગળ વધીએ, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની, ટોરેન્ટોના બ્રેમ્પટન વિસ્તારમાં મંદિર બહાર હુમલો કરાયો, હિન્દુ સભા મંદિર બહાર હુમલો કરાયો, લોકોના ટોળાએ મારામારી કર્યાનો વિડીયો વાયરલ થયો છે। ખાલિસ્તાનના ઝંડા સાથે ટોળું હિન્દુ સભા મંદિર પર ધસી આવ્યું અને હુમલો કરી દીધો। તો કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો થતા પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કરીને કહ્યું કે આ હિંસા સ્વીકાર્ય નથી। તો જે મંદિર પર હુમલો થયો એ મંદિરના પૂજારીએ પણ લોકોને એક થવા આહ્વાન કર્યું છે। सुनिए, आज समय आ गया है, आज समय वो आ गया है जब आज हम लोगों को अपने बारे में नहीं अपने आने वाली संतति के बारे में सोचना पड़ेगा।
किसी का विरोध नहीं करते हैं। समाचार वलसाड थी, ज्यां दीपड़ो आतंक मचावी रह्यो हतो अने ते हवे सकंजामां आव्यो छे। धरमपुरना ग्राम्य विस्तारमां तेणे हुमला कर्या हता। दीपड़ो पांजरे पुरावानी घटना सीसीटीवी में कैद थई छे। धरमपुरना आंबा तलाट गाममां आतंक मचावनार दीपड़ो आखरे पांजरे पुराव छे। गामना छेवाड़े घरना आंगणे सूई रहेला एक वृद्धाने दीपड़ो रातना अंधारामां उपाड़ी गयो हतो। आम वृद्धाने फाड़ी खानार खूनखार दीपड़ो आखरे झड़पाई गयो। આથી લોકો અને વન વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો। આમાં ખૂનખાર દીપડાને ઝડપવા માટે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસને ગણતરીના કલાકોમાં મળી સફળતા। વૃદ્ધાને દીપડો ઉપાડી જતા સ્થાનિક લોકો અને વન વિભાગ દોડતું થયું હતું। જોકે કલાકોની શોધખોળ બાદ વૃદ્ધાનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં ખેતરમાંથી મળી આવ્યો। ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। પરિસ્થિતિને ગંભીરતાથી લઈને વન વિભાગે દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી પ્રયાસ કર્યા હતા। દીપડાને ઝડપવા માટે ગોઠવેલા પાંજરામાં દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાવાની ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા। આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। તો આ દીપડાએ એક વૃદ્ધાને પણ ફાડી ખાધી હતી। ક્ષતવિક્ષત હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો। વન વિભાગ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, કારણ કે સ્થાનિકો નાગરિકો ખૂબ જ ભયની લાગણી અનુભવી રહ્યા હતા। કોઈ પણ સમય તેઓ ઘરની બહાર જાય તે દરમિયાન આદમખોર દીપડો તેમને ફાડી ખાય તો કોણ તેમને મદદ કરશે। અત્યારે વન વિભાગે પાંજરા મૂકીને અને આ દીપડાને પકડી લીધો છે। સીસીટીવીમાં એ ઘટના પણ કેદ થઈ છે, તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કઈ રીતે દીપડો એ પાંજરાની અંદર જાય છે અને ત્યારબાદ વન વિભાગની પકડમાં આવી જાય છે। બે અલગ અલગ તસવીરો તમારી સમક્ષ છે। એક તરફ આજે દીપડો પાંજરે પુરાયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગઈકાલે વૃદ્ધા પર હુમલાની ઘટના બની હતી। દીપડાએ હુમલો કરીને અને વૃદ્ધા જે ખેતરમાંથી મળી આવ્યા હતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, એ પણ ક્ષત વિક્ષત હાલતમાં ધડ અને માથું અલગ અલગ જગ્યાએથી મળી આવતા જ ગ્રામજનોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને વન વિભાગની કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા। જોકે આજે વન વિભાગને સફળતા મળી છે અને દીપડો પાંજરે પુરાયો છે। વાવ બેઠક પર રાજકીય હલચલ તેજ થઈ છે। આજે સીએમની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો। 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી જંગી જનસભાને સંબોધવાના છે। બનાસકાંઠાના વાવ વિધાનસભાની બેઠક પર જીત માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રીની સભાને લઈને સ્ટેજ તેમજ 20,000 જેટલા લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ રહી છે। વાવ વિધાનસભા બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ, બંને પક્ષો માટે શાકનો સવાલ હવે બની ગઈ છે। પછી ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એવામાં ભાભરમાં મુખ્યમંત્રીનું આ સ્નેહ મિલન કાર્યક્રમ અને મુખ્યમંત્રી સાથે જ જંગી સભાને સંબોધવાના પણ છે। વાવ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના નેતાઓ અને જિલ્લાનું નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે અને માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં એમની અધ્યક્ષતામાં આ સ્નેહ મિલન કાર્યક્રમ થવાનો છે અને વાવના તમામ કાર્યકર્તાઓ અને પ્રજાને માન્ય મુખ્યમંત્રી શ્રી શુભેચ્છાઓ પાઠવવાના છે અને ચૂંટણી પ્રચાર અંતર્ગત આગળનો આ કાર્યક્રમ થવાનો છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, શું જાણકારી? ચોક્કસથી દીપા, આપણે જણાવી દઉં કે જે ભાભર ખાતે હરિધામ ગૌશાળા આવેલી છે તે ગૌશાળામાં આજે સીએમની સભાનું આયોજન કરાયું છે। આ સભાનું નામ વાવ વિધાનસભાનું સ્નેહ મિલન અપાયું છે। તેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહેશે। ભાભરની હરિધામ ગૌશાળામાં સીએમની સભાને લઈને 20,000 લોકો આ સભામાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ પણ કરાઈ છે અને આમ ભાજપ દ્વારા હવે મુખ્યમંત્રી પણ આજથી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે। આમ કહી શકાય કે વાવ વિધાનસભા બેઠક ભાજપ માટે કેટલું મહત્વ રાખે છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે, આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું।
બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ. ભાભરમાં ભાજપના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરોની બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપના મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી બચુ ખાવડ હાજર રહ્યા હતા. મંત્રી પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા. 8 જિલ્લા પંચાયતની સીટો અને 321 બૂથોની જવાબદારી સોંપાઈ. વાવ વિધાનસભાની સીટ જીતવા માટે ભાજપનું બૂથ વાઇઝ માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ છે એક બૂથ સુધી વ્યાપક રીતે પાર્ટીનું સંગઠન રહેલું છે. આ સંગઠનને સક્રિય કરી જનતા જનાર્દનનો હરેક મતદાર ભાઈઓ બહેનોનો સંપર્ક કરી વાવ વિધાનસભા વિસ્તારના વિકાસ માટે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા માટે અમારો કાર્યકર્તા હરેક મતદાર ભાઈઓ બહેનો જોડે જશે, વિનંતી કરશે અને જનતા જનાર્દનના આશીર્વાદથી આ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીની નજીક આવતા જ રાજકીય ધમધમાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણી નજીક આવતા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવારને જીતાડવા ભૂરાજી ઠાકોરે હાકલ કરી. ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરે જાહેર સભામાંથી ગેનીબેન ઠાકોર ઉપર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, અહીં અમારો ભાઈ ઉભો છે તો તમે મહેરબાની કરીને થોભી જાઓ. ભૂરાજી ઠાકોરે પોતાના સમાજના લોકોને સ્વરૂપજી ઠાકોરને જીતાડવાની અપીલ કરી હતી. ભાજપના સૌરભજી ઠાકોર માટે અપક્ષ ઉમેદવારી પરત ખેંચનાર અને ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોર આપણી સાથે છે. શું કહેશો, ઠાકોર સમાજે ગેનીબેનનું 3 વાર મામેરું ભર્યું, હવે સૌરભજીનું? હા, હવે એ સૌરભજીને ઠાકોર સમાજની પડખે છે અત્યારે હાલમાં, કારણ કે એ અમારી સમાજની દીકરી હતી. એટલા માટે અમે એમને રિક્વેસ્ટ કરી છે કે તમે કોંગ્રેસ પાર્ટીમાં છો અને અમારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી છે, એટલે તમારા 3 મામેરા ભર્યા છે. હવે અમારા દીકરા સ્વરૂપજી ઠાકોરને, ઠાકોર સમાજને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, ગામડે ગામડે વિનંતી કરીએ છીએ. ગેનીબેન ઠાકોર જે છે ગુલાબસિંહ માટે મામેરું ભરવાની વાત કરી રહ્યા છે. નહીં, એ તો એમનો વિષય છે, પણ ખરેખર અમારો સમાજ અને 18 આલમ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, કારણ કે અત્યારે વાયરો ભાજપનો છે એટલે ભાજપ સાથે જ રહેશે. ગેનીબેનનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, તેમાં ગેનીબેન એવું કહી રહ્યા છે કે ભાઈ ભાજપ ભોગે કોંગ્રેસ જેમાંથી સમાજ ટિકિટ લાવે એની જોડે સમાજને રહેવું જોઈએ. શું કેવું થાય છે? હા, અગાઉ પોતે એવું બોલેલા હતા કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ઠાકોર સમાજને ટિકિટ મળશે તો ઠાકોર સમાજને પણ આપણા ઠાકોરને ટિકિટ આપવી, એવું એમનો વિડીયો વાયરલ છે અને બોલ્યા હતા, પણ સાચી વાત છે. અત્યારે 82,000 કરતા વધુ ઠાકોર સમાજના મતો છે, શું લાગે છે, ગેનીબેન તરફ જશે ઠાકોર સમાજ કે સૌરભજી તરફ? નહીં, વધારે વધારે અમારા ઠાકોર સાહેબ સૌરભજી સાથે રહેશે, ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને 18 આલમ ભારતીય જનતા પાર્ટી સાથે. શું લાગે છે, 23 તારીખે ડિસ્કો લેવાની વાત હતી? 23 તારીખે અમારા લોક લાડીલા ધારાસભ્ય લવિકજી ઠાકોર એટલા બધા પ્રચારમાં ઉમંગ છે અને અત્યારે એક સારી પ્રચારક છે અમારા, એટલે એમને 100% ડિસ્કો વિજયનો લેવાનો એમને નિયમ લીધી છે. ગેનીબેન અને ઠાકોર સમાજને શું કહેવા માંગો છો? તમે ગેનીબેનના કૌટુંબિક કાકા છો. ઠાકોર એમના એમને જ્યારે એમને જ્યારે સંસદમાં ઉભા રહ્યા ત્યારે ઠાકોર સમાજે ખૂબ મદદ કરી છે. અમે અત્યારે ઠાકોર સમાજની વિનંતી કરીએ છીએ કે એમના પૂરતું બરાબર હતું, પણ હવે આપણા દીકરા સ્વરૂપજી છે તો એમને પણ આપણે મદદ કરો અને એમને વિજય બનાવો, ભારતીય જનતા પાર્ટીની વિજય બનાવો, એવી અમે વિનંતી કરીએ છીએ. આ હતા ગેનીબેનના કૌટુંબિક કાકા અને અપક્ષમાં ફોર્મ ભરનાર ભૂરાજી ઠાકોર. તેમનું ચોક્કસપણે કહેવું છે કે ગેનીબેનના તો 3 વાર મામેરા ભર્યા, પરંતુ હવે વારો સૌરભજીનો છે. હવે જોવાનું એ રહેશે કે 13 તારીખે મતદારો કોને મત આપે છે. કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા. આપણા જ ભાઈ, આપણા જ સમાજના અને હામે આપણા સમાજના નથી એટલું થોડું સમજજો, કારણ કે સૌરભજી ઠાકોર બાબર રહે છે, વિયોગ નદી પડે છે, પેલું તો થરાદની બધે જ આવવું પડશે, એમ છતાંય આપણી સમાજના નથી. એટલે મહેરબાની કરીને આપણે સૌએ આપણા સમાજમાં, ઠાકોર સમાજમાં મરવું અને તરવું એ સમાજમાં છે. બનાસકાંઠાની વાવ બેઠક પર ચૂંટણી જીતવા તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર માવજીભાઈ પટેલ જાહેર સમર્થન સભા યોજી હતી. આંકોલી ખાતે હજારો સમર્થક અપક્ષ ઉમેદવારના સમર્થનમાં ઉમટ્યા હતા.
वा विधानसभा बैठक खूब ज महत्वपूर्ण अने तेना पर त्रिपाखीय जंग जामे तो नवाई नहीं कारण के भाजप अने कांग्रेस साथे अपक्ष उम्मीदवार मावजी पटेल पण मैदान में छे। मावजी पटेले आ सभा संबोधी अने जंगी मेदनी अहीं उमटी हती तेमने सांभळवा माटे। तेमणे पोतानी माटे मत मांग्या अने साथे ज तेमणे कह्युं के आ वखते जनताए मने आशीर्वाद आप्या छे अने हुं लड़ीश अने जीतीश पण। वाव बैठक पर राजकीय गरमावो वधु तेज बनतो जई रह्यो छे। संवाददाता किशोर जोड़ाई गया छे वधु एक वखत। किशोर, बनासकांठा में राजकीय गरमावो जोवा मळी रह्यो छे, विधानसभा की चूंटणी वाव में होय परंतु जाने के आखा जिल्ला में ज आ चूंटणी गूंजी रही छे। चोक्कस दीपा, वाव विधानसभा बैठक पर भाजप कोंग्रेस तो एडी चोटी नो जोर लगावी रहा छे, परंतु अपक्ष मां जे मावजी भाई पटेल छे तेओ पण एडी चोटी नो जोर लगावता नजर पड़ी रहा छे। भाजप अने कांग्रेस नी सभाओ मां जेटला लोको उमटे छे तेना करता हजारों लोको मावजी भाई नी सभा मां उमटे छे। गई काले आकोली खाते जे मावजी भाई नी सभा योजाई हती तेमां हजारों नी संख्या मां मोड़ी रात सुधी लोको बेसी रह्या हता अने मावजी भाई ने सांभळ्या हता। हवे मावजी भाई क्यांक ने क्यांक कांग्रेस अने भाजप ने बंने पार्टी ने मोटू नुकसान पण करी सके छे। महत्वनी वात तो ए छे के कांग्रेस द्वारा पण आ सीट जीतवा माटे अलग अलग सभाओ करवामां आवी रही छे, माइक्रो प्लानिंग पण करी देवामां आव्युं छे। त्यारे भाजप द्वारा पण गईकाले बाबर खाते एक बैठक योजाई हती जेमां भाजपना मंत्री भानुबेन बाबरिया, मंत्री बच्चूभाई खवाड, मंत्री प्रफुल्लभाई पासरिया, भीखूभाई परमार सहित भाजपना जिला प्रमुख अने जिला भाजपना धारासभ्यो अने कार्यकर्ताओ हाजर रह्या हता। भाजप द्वारा माइक्रो प्लानिंग करवामां आव्युं छे, 321 बूथोनी जवाबदारी जे छे ते होद्देदारोने आपवामां आवी छे अने 8 जिला पंचायतोनी जवाबदारी जे छे ते धारासभ्योने आपवामां आवी छे। आ माइक्रो प्लानिंग भाजप अने कांग्रेस द्वारा करवामां आव्युं छे। अत्यारे वाव बैठक એ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। कबूतरबाजी मामले पंकज पटेल 11 नवंबर सुधी रिमांड पर मोकलाया। वाराणसी थी पकड़ायेला आरोपी ने स्टेट मॉनिटरिंग सेल टीमे कोर्ट में रजू कर्यो हतो। 10 जेटला मुद्दे पोलीसे 14 दिवसना रिमांड की मांग करी हती, जेमांथी कुल 9 दिवसना रिमांड मंजूर कराया छे। पकड़ायेला आरोपी लांबा समयथी बनावटी पासपोर्ट बनाववानी प्रवृत्ति साथे संकळायेलो होवाथी तपासनी जरूर होवाथी रिमांडनी मांग पोलीसे करी। खोटा दस्तावेजना आधारे अमेरिका जेवा देशमां मोकलवानुं आंतरराष्ट्रीय नेटवर्क चालतुं होवानी पण पुलिस ने आशंका छे। 14 दिवस माटेना रिमांड मांगवाना हता। एमने मूळ मुद्दो ए हतो के तपास हजु अधूरी छे अने अमारो मेन बचाव पक्ष ए हतो के तपास पूर्ण थई गई छे। अगाउ 4 अलग अलग चार्जशीट अलग अलग आरोपी माटे थयेली, मुख्य आरोपी भी धरपकड़नी अंदर घणा समयथी पोलीस कस्टडीमां छे।